નમસ્કાર બાળકો, કેમ છો? બધા મજામાં છો ને? વિડીયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં પેજ નંબર 29 સુધી શીખ્યા હતા પ્રયત્ન કરો. અને બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં સંખ્યા રેખા પણ શીખ્યા હતા. એમાં આપણે એવું શીખ્યા કે કોઈ બે સંખ્યા આપેલી હોય, બરાબર, જેમ કે આપણે આ બે સંખ્યા લીધી 4 અને 5, એમાં બે સંખ્યા પૈકી જે સંખ્યા ડાબી બાજુએ હોય એ આપેલી સંખ્યાની થી નાની સંખ્યા થઈ, બરાબર, અને જે જમણી બાજુ હોય એ મોટી સંખ્યા થઈ, બરાબર. આપણે આ શીખ્યા હતા. પણ બાળકો, એને આપણે આ રીતે દર્શાવી શકીએ, લેસ ધેન અને ગ્રેટર ધેન. જો આ છે ગ્રેટર ધેન, આ છે લેસ ધેન. તો જો બાળકો, હવે 4 અને 5 સંખ્યા છે, તો આ 4 છે એ 5 કરતા નાની સંખ્યા છે, અને પાછી કઈ સાઈડ? ડાબી સાઈડ આવેલી છે. તો આપણે કઈ રીતના દર્શાવી શકીએ? તો એને આપણે આ રીતે લેસ ધેન, 4 લેસ ધેન 5, એટલે કે 4 એ 5 કરતા નાની સંખ્યા છે, બરાબર. એવી જ રીતના જુઓ બાળકો, 8 અને 11, આ બે સંખ્યા આપેલી હોય, 8 11. તો હવે આપણે એવું કહી શકે કે 11 છે એની ડાબી બાજુ 8 આવેલા છે, તો મોટી સંખ્યા કઈ થઈ? 11, અને નાની સંખ્યા 8 થઈ ને, કારણ કે 8 એ ડાબી બાજુ છે, એટલે 8 થઈ નાની સંખ્યા, ને 11 છે 8 ની જમણી બાજુ છે, એટલે 11 થઈ મોટી સંખ્યા. તો 8 ને 11 છે, તો આપણે આને મોટી સંખ્યા કઈ છે? 11, અને 8 એ નાની. તો આપણે એને આ રીતે 8 લેસ ધેન 11, અથવા તો આપણે આ રીતે દર્શાવી શકીએ, 11 ગ્રેટર ધેન 8, કારણ કે કોઈ પણ મોટી સંખ્યા હોય ને એની સાઈડ આ બે પાંખા આવશે, અને નાની સંખ્યા સાઈડ આ અણી આવશે, બરાબર. તો તમે આ રીતે યાદ રાખી શકો છો. હવે 4 લેસ ધેન 5, અથવા તો એને 5 ગ્રેટર ધેન 4 આપણે આ રીતે પણ દર્શાવી શકીએ, બરાબર. ચાલો હજી આપણે એક લઈ લઈએ કે 10 અને 13. ચાલો, આ બે સંખ્યા છે 10 અને 13, બરાબર. તો બાળકો, 10 અને 13 માં સંખ્યા રેખા પર 10 અને 13 એવી બે સંખ્યા પૈકી નાની કઈ ને મોટી કઈ, એના માટે શું આપણે શીખા? કે બે સંખ્યાઓ પૈકી જે સંખ્યા ડાબી બાજુ હોય તે સંખ્યા નાની સંખ્યા થઈ, બરાબર. તો 10 એ ડાબી બાજુ છે ને સંખ્યા રેખાની, તો એ નાની થઈ, તો 10 લેસ ધેન 13, એટલે કે 10 એ 13 કરતા નાની સંખ્યા છે. પરંતુ જો બાળકો, સંખ્યા રેખા પર આ 10 અને 13 એ બે સંખ્યાઓ પૈકી 13 છે એ 10 ની જમણી બાજુ આવેલા છે, બરાબર. તો 13 છે એ 10 કરતા મોટી સંખ્યા થઈ, તો એને કઈ રીતના દર્શાવી શકીએ? 13 ગ્રેટર ધેન 10, બરાબર. કારણ કે મોટી સંખ્યા સાઈડ આ બે પાંખા આવશે, નાની સંખ્યા સાઈડ અણી આવશે, બરાબર. આ એ યાદ રાખવાનું આપણે, ને કહેવાય શું? ગ્રેટર ધેન અને આ લેસ ધેન. જો બાળકો, ગ્રેટ આપણે યાદ રાખવા માટે ટ્રિક આપું છું તમને, ગ્રેટર ધેન, બરાબર, આને કહેવાય. તો જો આપણે ગો આમ લખીએ ને, ગો, તો જો આ સાઈડ પાખા આવે એટલે ગ્રેટર ધેન, ને લેસ ધેન માં આપણે લો લખીએ આ રીતના, તો આ રીતના લેસ ધેન, બરાબર. તો આ રીતે ગ્રેટર ધેન અને લેસ ધેન પણ તમે યાદ રાખી શકો છો. અને નાની સંખ્યા સાઈડ અણી આવે, ને મોટી સંખ્યા સાઈડ આ બે પાંખા આવે, બરાબર, એ રીતે પણ યાદ રાખી શકો છો. તો બાળકો, આ શીખ્યા આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન. ચાલો હવે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા, બાદબાકી અને ગુણાકાર કઈ રીતના થાય એ શીખવાનું. બાળકો, હવે આપણે શું કીધું છે? સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો. તો બાળકો, તમને આ રીતે સરવાળા બધાને કરતા આવડતા હશે, પણ હવે સંખ્યા રેખા પર સંખ્યાનો સરવાળો કઈ રીતે થાય એ આપણે જોવાનું છે, બરાબર. ચાલો, તો પહેલા શું આપેલું છે? 1 વત્તા 1, તો 1 વત્તા 1, તો પહેલા જો આ સાઈડ ની રકમ જોવાની, શું આપેલું છે? 1, તો આપણે સંખ્યા રેખા પર 1 આપેલા અહીંયા છે, તો એ જોવાનું, બરાબર. આ 1 વત્તા 1, તો આ સાઈડ જે સંખ્યા આપેલી હોય એટલા ડગલા આપણે ખસવાનું સંખ્યા રેખા પર જમણી સાઈડ, બરાબર. તો 1 આપેલા છે, તો આપણે 1 ડગલું ખસવાનું આગળ, તો 1 વત્તા આ 1, તો કેટલા આવ્યા? 2, બરાબર. તો શું આવશે અહીંયા? 1 વત્તા 1
બે આવશે બરાબર જો બાળકો હવે શું આપેલું છે તો કે 5 5 આપેલા છે વત્તા 6 તો પહેલા 5 આપેલા છે તો સંખ્યા રેખા ઉપર આપણે 5 ઉપર જવાનું આ 5 ઉપર આવ્યા બાદ પછી શું આપેલું છે 6 તો 6 ડગલા આપણે જમણી સાઈડ ખસવાનું તો 5 પછી જો આ 1 ડગલું 2 ડગલા 3 4 5 છ ક્યાં આવ્યા બાળકો 11 ઉપર બરાબર જુઓ 5 અહીંયા આપેલા છે હવે 6 સુધી આપણે 6 ડગલા આગળ ખસવાનું છે કારણ કે 5 વત્તા 6 કરવાના છે તો 5 થી શરૂ કરીને 1 ડગલું 2 ડગલા 3 ડગલા 4 ડગલા 5 ડગલા અને 6 ડગલા ક્યાં આવ્યા 11 ઉપર એટલે 5 વત્તા 6 કેટલા થશે 11 બરાબર જો બાળકો કઈ રીતે થાય છે સંખ્યા રેખા પર સંખ્યાનો સરવાળો આ રીતે થશે બરાબર જુઓ હવે શું આપેલું છે 3 તો આપણે 3 પાસે જવાનું હવે પછી શું આપેલું છે 2 તો કેટલા ડગલા આગળ ખસવાનું 3 થી 2 ડગલા બરાબર 3 થી અહીંયા 1 ડગલું 4 ઉપર આવશે બીજું ડગલું આવશે 5 ઉપર બરાબર તો કેટલા આવ્યા 3 વત્તા 2 તો આવ્યા 5 બરાબર એવી જ રીતે જુઓ 4 વત્તા 3 છે તો ચાલો 4 ક્યાં આપેલા છે તો કે અહીંયા 4 બરાબર હવે 4 અહીંયા આપેલા છે હવે પછી શું આપેલું છે તો કે 3 આપેલા છે તો ચાલો કેટલા ડગલા આપણે આગળ જવાનું છે જમણી સાઈડ 3 ડગલા બરાબર સરવાળો છે એટલે જમણી સાઈડ જવાનું છે આપણે તો 3 ડગલા તો 4 થી જવાનું છે ને તો 4 થી 1 ડગલું 5 બીજું ડગલું 6 ત્રીજું ડગલું 7 તો 4 થી ક્યાં આવ્યા આપણે 7 સુધી એટલે 4 વત્તા 3 કરશું તો કેટલા આવશે 7 બરાબર તો બાળકો આ રીતે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળા કરી શકીએ બરાબર હવે જુઓ બાળકો તમને પ્રયત્ન કરો એમાં પેજ નંબર 30 ઉપર સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળા કરો પ્રયત્ન કરો માં આપેલું છે તો જુઓ ત્યાં આ સંખ્યા લખેલી છે 4 વત્તા 5 2 વત્તા 6 3 વત્તા 5 1 વત્તા 6 તો ચાલો આપણે એ કરી લઈએ તો પહેલા હું આને સાફ કરી નાખું છું ચાલો બાળકો શું આપેલું છે પહેલા 4 બરાબર તો ક્યાં જશું આપણે 4 પાસે તો ચાલો 4 પાસે આવ્યા આપણે 4 પાસે આવ્યા હવે 4 પછી કઈ સંખ્યા આપેલી છે તો કે 5 તો કેટલા ડગલા આગળ ખસવાનું છે 5 ડગલા બરાબર તો 4 થી આપણે ખસવાનું છે બરાબર 5 ડગલા આગળ તો આ 1 ડગલું આ 2 ડગલા આ 3 ડગલા આ 4 ડગલા અને આ 5 ક્યાં આવ્યા બાળકો 4 થી આપણે 5 ડગલા આગળ ગયા તો 4 પછી 1 2 3 4 5 એટલે ક્યાં આવ્યા 9 પાસે આવ્યા ને તો 4 વત્તા 5 કેટલા થશે 9 બરાબર હવે 2 વત્તા 6 એટલે પહેલા ક્યાં આવવાનું આપણે 2 પાસે આવવાનું થશે ને તો 2 પાસે આવ્યા હવે 2 વત્તા કેટલા છે 6 તો કેટલા ડગલા આગળ ખસવાનું છે 6 બરાબર તો ચાલો 2 પાસે આવ્યા હવે 6 ડગલા તો આ 1 ડગલું 2 3 ડગલા 4 ડગલા 5 અને 6 ક્યાં આવ્યા 8 પાસે બરાબર તો 6 સોરી 2 વત્તા 6 કરીએ તો કેટલા થશે 8 બરાબર તો તમારે સંખ્યા રેખામાં આ રીતે અલગ દોરીને પણ દર્શાવી શકો છો તમારે 4 વત્તા 5 કર્યું તો પહેલા એની અલગ સંખ્યા રેખા દોરવાની આ રીતે અને એના પર આ રીતે દર્શાવી દેવાનું પહેલા આપણે 4 થી 9 સુધી કર્યું ત્યારબાદ આ દાખલો કરતી વખતે પાછી સંખ્યા રેખા દોરવાની અને આ રીતે દર્શાવી દેવાનું બરાબર 2 થી 8 સુધી હવે 3 વત્તા 5 તો 3 ક્યાં છે બાળકો તો અહીંયા છે 3 બરાબર હવે વત્તા કેટલા 5 તો હવે તમને બધાને આવડી ગયો હશે કઈ રીતના સરવાળો થાય બરાબર તો 3 વત્તા 5 છે તો 5 ડગલા આપણે આગળ ખસવાનું છે જમણી સાઈડ તો ક્યાંથી શરૂ કરવાનું બાળકો
ત્રણ થી, તો ચાલો ત્રણ થી શરૂ કરીએ, એક બે પછી ત્રણ ચાર પાંચ, ક્યાં આવ્યા? આઠ પાસે આવ્યા, બરાબર. તો ત્રણ વત્તા પાંચ તો કેટલા થશે? આઠ થશે, બરાબર. હવે એવી જ રીતે એક વત્તા છ, તો પેલા ક્યાં જવાનું? આપણે એક પાસે જવાનું રહેશે ને, તો એક પાસે આવ્યા, કેટલા ડગલા આગળ ખસવાનું છે? તો કે છ, તો આપણે છ ડગલા આગળ ખસીએ. ચાલો એક થી, એક બે ત્રણ ચાર પાંચ છ, તો ક્યાં આવ્યા? સાત પાસે આવ્યા, બરાબર. તો એક વત્તા છ તો કેટલા થશે? સાત, બરાબર. તો બાળકો આ રીતે તમે પણ તમારી બુકમાં સંખ્યા રેખા દોરજો અને સરવાળા સંખ્યા રેખાનો ઉપયોગ કરીને કરવાના છે, બરાબર તમારે. હવે બાળકો આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળા શીખા, હવે સંખ્યા રેખા પર બાદબાકી શીખવાના છે, બરાબર. તો બાળકો બાદબાકી કઈ રીતના થશે? તો જુઓ, આપણે સરવાળામાં શું કર્યું? આગળ ડગલા લેતા હતા, બરાબર. બાદબાકીમાં શું કરવાનું? ડાબી બાજુ ડગલા લેવાનું, બરાબર. એટલે કે પાછળની સાઈડ જુઓ, પહેલા શું આપેલું છે? સાત ઓછા પાંચ, તો પહેલા ક્યાં જવાનું? આપણે સાત પાસે જવાનું, બરાબર. સાત પાસે આવ્યા, હવે વધતા હોત તો આપણે પાંચ ડગલા આગળ ખસે, બરાબર. પણ અહીંયા તો બાદબાકીની નિશાની છે ઓછાની, એટલા માટે શું કરવાનું? હવે આપણે આમ નથી જવાનું, પણ સંખ્યા રેખામાં આ સાઈડ આવવાનું છે, બરાબર. આપણે સરવાળામાં આમ જતા હતા જમણી સાઈડ, પણ હવે બાદબાકી છે તો ડાબી સાઈડ જવાનું છે આપણે, બરાબર. ચાલો, તો પહેલા શું આપેલું છે? સાત, તો આપણે સાત પાસે આવ્યા. હવે કેટલા આપેલા છે? પાંચ, તો આપણે પાંચ ડગલા પાછળ જવાનું. તો કે જુઓ, અહીંયા એક બે ત્રણ ચાર પાંચ, જુઓ બાળકો ક્યાં આવ્યા? બે ઉપર આવી ગયા આપણે, તો તો કેટલા આવશે? સાત ઓછા પાંચ તો બે, બરાબર. હવે છ ઓછા ત્રણ, તો ચાલો બાળકો છ પાસે પહેલા આપણે જઈએ. હવે ઓછા આપેલા છે તો કઈ સાઈડ જાશું? આમ જાશું ને, ડાબી સાઈડ. તો કેટલા જવાનું છે ડગલા? તો કે ત્રણ. તો ચાલો, આ એક બે ત્રણ, કેટલા આવ્યા? ત્રણ, બરાબર. તો છ ઓછા ત્રણ તો ત્રણ. હવે ચાર ઓછા બે, તો ચાલો બાળકો પહેલા ક્યાં જશું? આપણે ચાર પાસે જવાનું, તો ચાર પાસે આવ્યા. હવે બે આપેલા છે તો કેટલા ડગલા પાછળ જશું? આપણે બે ડગલા, બરાબર. તો ચાલો, આપણે એક અને બે, તો બે ડગલા પાછળ ગયા, તો ક્યાં આવ્યા? બે પાસે આવ્યા. તો કેટલા આવશે? ચાર ઓછા બે તો બે, બરાબર. હવે પાંચ ઓછા ત્રણ, તો બાળકો પાંચ ઓછા ત્રણ આપેલા છે, તો પહેલા ક્યાં જવાનું? આપણે પાંચ પાસે જઈએ. ચાલો, હવે ઓછા ત્રણ છે તો કેટલા ડગલા પાછળ જવાનું છે? ત્રણ ડગલા. તો ક્યાં? તો કે અહીંયા એક પછી આ બે અને ત્રણ. ક્યાં આવ્યા બાળકો? બે પાસે આવ્યા. તો એ પાંચ ઓછા ત્રણ તો કેટલા આવશે? બે, બરાબર. ચાલો, હવે સાત ઓછા ચાર આપેલા છે, તો પહેલા સાત પાસે જશું આપણે. ચાલો, સાત પાસે આવ્યા, ઓછા ચાર તો કેટલા ડગલા પાછળ જશું? આપણે ચાર ડગલા, કારણ કે ચાર આપેલા છે ને ઓછા. તો ચાલો, આ એક બે ત્રણ ચાર, ક્યાં આવ્યા બાળકો? ત્રણ ઉપર આવ્યા. જુઓ બાળકો, આ એક ડગલું, બે ડગલા, ત્રણ ડગલા, ચાર ડગલા પાછળ ગયા, તો આવ્યા ત્રણ ઉપર, બરાબર. તો બાળકો હવે તમને આ સમજાઈ ગયું હશે કે આપણે સરવાળામાં જમણી સાઈડ જતા હતા અને બાદબાકીમાં ડાબી સાઈડ જવાનું છે, બરાબર. તો ચાલો બાળકો, હવે તમને પ્રયત્ન કરોમાં બાદબાકી આપેલી છે, એમાં તમને કીધું છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી ને બાદબાકી મેળવો, સંખ્યા રેખાના ઉપયોગથી બાદબાકી મેળવવાનું કીધું છે, બરાબર. તો ચાલો હવે આપણે બાદબાકી મેળવીએ. તો હવે બાળકો તમને બધાને આવડી ગયું હશે, એટલે તમે પણ તમારી જાતે કરી શકશો, બરાબર. ચાલો, પહેલા શું આપેલું છે?
તો પહેલા આપેલું છે 8, તો આપણે ક્યાં જવાનું? 8 પાસે આવવાનું ને. ચલો 8 પાસે આવી ગયા. હવે -3, તો -3 એટલે કઈ સાઈડ જવાનું? આપણે આમ જવાનું છે કે આ સાઈડ? તો કઈ સાઈડ જશું? આપણે ડાબી બાજુ, કારણ કે માઇનસ ની નિશાની આપેલી છે. તો 1 2 3, જો બાળકો ક્યાં પહોંચી ગયા? આપણે 5 પાસે પહોંચ્યા. 8 - 3 કર્યા તો 5 આવ્યા, બરાબર. તો અહીંયા શું લખું? 5. હવે 6 - 2 આપેલા છે, બરાબર. તો 6 - 2, તો પહેલા ક્યાં જશું? આપણે 6 પાસે આવવાનું, બરાબર. -2 આપેલા છે, તો કેટલા ડગલા પાછળ જવાનું છે? તો કે 2 ડગલા, બરાબર. તો આ 1 અને 2, બરાબર. 2 ડગલા પાછળ આવ્યા તો ક્યાં પહોંચ્યા? આપણે 4 પાસે આવ્યા, બરાબર. તો 6 - 2, તો અહીંયા આવશે 4. હવે બાળકો 9 - 6 કીધા છે, તો પહેલા આપણે ક્યાં જાશું? તો કે 9 પાસે આવવાનું છે. તો 9 અહીંયા છે, -6, તો ક્યાં જવાનું? ડાબી સાઈડ 6 ડગલા, બરાબર. તો ચાલો આ 1 ડગલું, 2 ડગલા, 3 ડગલા, 4 ડગલા, 5 ડગલા અને 6 ડગલા ક્યાં આવ્યા બાળકો? 3 પાસે આવ્યા, એટલે 9 - 6, તો અહીંયા આવશે 3, બરાબર. તો બાળકો તમે તમારી એક નોટબુકમાં આ રીતે સંખ્યા રેખા દોરજો. તમે અલગ અલગ આ ત્રણેય માટે સંખ્યા રેખા દોરીને આમાં અલગ અલગ દર્શાવી શકો છો, બરાબર. તો બુકમાં વ્યવસ્થિત લખી લેજો. બાળકો આપણે સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકી શીખા, બરાબર. હવે જુઓ, સંખ્યા રેખા પર ગુણાકાર. હવે આપણે આ સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ગુણાકાર શીખવાના છે. તો જો બાળકો, આ પણ સાવ ઈઝી છે. તમે બધા નિરાતે જોશો એટલે ખ્યાલ આવી જશે તમને કઈ રીતના થાય. 3 - 4, તો શું કરવાનું? પહેલા 3, એટલે આપણે અહીંયા 3 છે એટલે 0 થી 3 સુધી લેવાના, બરાબર. 3 આપેલા છે એટલે 0 થી 3 સુધી લેવાના. હવે -4, એટલે આ કેટલી વાર કરવાનું? 3 - 3 ડગલા કેટલી વાર કરવાના? તો કે 4 વખત, બરાબર. તો ચાલો કેટલી વખત? તો કે 4 વખત. તો અહીંયા પાછા 3, પછી પાછા 1, 2 - 3. હવે 1, 2 - 3, તો 9 પાસે આવશે, ને 1, 2 - 3, તો ક્યાં આવશે? 12 ઉપર આવશે, બરાબર. તો કઈ રીતના થયું? જો બાળકો, પેલા આપણે 3 એટલે કે 0 થી 3 એક વખત. 3 કેટલી વાર લેવાના? 4 વખત. તો જુઓ, પેલા 3 એક વાર, પછી પાછા 1, 2 - 3 ડગલા કેટલા? 2 વાર. બીજી વાર 3 ડગલા, એટલે 1, 2 - 3 ત્રીજી વાર, ને 1, 2 - 3 ડગલા પાછા એક વાર, એટલે ચોથી વાર, બરાબર. તો 3 - 3 ડગલા 4 વખત આપણે લીધા, બરાબર. 3 - 4, તો ક્યાં આવ્યા આપણે? 12 પાસે આવ્યા. તો અહીંયા લખવાના 12. જો બાળકો આ રીતે સંખ્યા રેખા દોરી અને તમે આ રીતે દર્શાવો, 3 - 4 - 12, બરાબર. એ રીતના 3 - 3 ડગલા આપણે 4 વાર લીધા, એટલે 12 આવ્યા. હવે 5 ડગલા 2 વખત, તો આપણે 0 થી શરૂ કરવાનું, બરાબર, ગુણાકારમાં. તો ચાલો 0 થી કેટલા? તો કે 5 ડગલા 2 વખત. તો 0 થી 5 એક વખત. હવે 1, 2, 3, 4, 5, તો આ 5 થી અહીંયા 10 સુધી 2 વખત, બરાબર. 5 - 2 છે, એટલે 5 ડગલા 2 વખત લેવાના. તો 0 થી 5 એટલે એક વખત ડગલા લીધો આપણે, ને 5 થી 10 એટલે 2 વખત. તો કેટલા આવ્યા? 5 - 2 - 10 આવ્યા, બરાબર. જો સરવાળામાં શું હતો? આપણે જમણી સાઈડ એક એક ડગલું ખસતા હતા, બાદબાકીમાં ડાબી સાઈડ એક એક ડગલું આપણે ડાબી સાઈડ ખસતા હતા. પણ આમાં શું કરવાનું છે? અહીંયા જે રકમ આપેલી હોય એટલા ડગલા લેવાના, અને અહીંયા જે આપેલું હોય એટલી વખત લેવાના. 3 આપેલા છે તો 3 - 3 ડગલા 4, તો 4 વખત. 5 આપેલા છે તો 5 ડગલા 2, તો 2 વખત, બરાબર. જો 5 ડગલા એક વખત, 5 ડગલા 2 વખત લીધા. ચાલો હવે એ જ રીતે આપણે શું આપેલું છે? 2 - 3, તો એનો મતલબ શું થયો બાળકો? 2 ડગલા 3 વખત લેવાના ને. તો ચાલો હું આ સાફ કરી લઉં એટલે તમને ઈઝીલી આમાં દેખાશે, બરાબર.
તો 2 × 3 એટલે 2 ડગલા 3 વખત, તો 2 અહીંયા આપેલા છે, તો 2 ડગલા 0 થી 1 અને 2 કેટલી વાર લેવાના છે? 3 વખત. તો 1 વખત 2 ડગલા 1 2, પછી આ બીજી વખત 1 2, આ ત્રીજી વખત, બરાબર. તો કેટલી વખત લીધા? 2 2 ડગલા 3 વખત. તો જો 0 થી 1 2 એટલે 1 વખત, 1 2 એટલે 2 વખત, પાછા 1 2 3 વખત. કેટલી વાર આવ્યા? લીધા 3 વખત. તો શું આવ્યું? 6, બરાબર. તો 2 3 6, બરાબર. ચાલો એવી જ રીતના 9 × 2, બાળકો. તો આ તો 9 ડગલા આપણે કેટલી વાર લેવાના? 2 વખત, બરાબર. તો પહેલા શું કરશો આપણે? 0 થી 9 એક વખત જાશું, 0 થી 9 એક વખત. હવે પાછા 9 ડગલા 2 વખત, તો એટલે પાછું એક વાર લેવું પડશે ને. 1 ડગલું લીધું આપણે 9 સુધીનું. હવે 1 2 3 4 5 6 7 8 9, તો બીજું ડગલું અહીંયા આવશે. તો કેટલા આવ્યા જુઓ બાળકો? 18, બરાબર. 0 થી 9 1 ડગલું, 9 થી 18 બીજું ડગલું. જુઓ તો અહીંયા 2 ડગલા જ લેવાના હતા 9 9 ના, તો કેટલા આવ્યા? 18. તો અહીંયા લખશું આપણે 9 2 18, બરાબર. હવે બાળકો તમને આ સમજાઈ ગયું હશે, ન સમજાનું હોય તો હજી આપણે આ કરશું એટલે તમને સમજાઈ જશે, બરાબર. તો ચાલો હવે આપણે પ્રયત્ન કરો, માં તમને આપેલું છે. હવે પ્રયત્ન કરો, માં તમને કીધું છે કે સંખ્યા રેખાના ઉપયોગથી ગુણાકાર મેળવો. તો ચાલો 2 × 6 આપેલા છે બાળકો, એનો મતલબ શું થયો? 2 2 ડગલા 6 વખત, બરાબર. 2 × 6 તો 2 2 ડગલા 6 વખત. તો ચાલો 6 વખત 2 2 ડગલા લઈએ. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત, 6 વખત, બરાબર. તો કેટલા આવ્યા? 2 6 12. જુઓ 12 ઉપર આવ્યું ને, શું કર્યું? 2 2 ડગલા 6 વખત. તો જુઓ બાળકો, 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 અને 6 વખત, બરાબર. હવે 3 × 3, તો એનો મતલબ શું થયો? 3 3 ડગલા 3 વખત, બરાબર. તો શું કરશો આપણે? પહેલા આ 3 ઉપર 1 ડગલું, આ 2 ડગલા 3 ડગલા, બરાબર. શું કર્યું આપણે? 3 3 ડગલા 3 વખત લીધા. 0 થી 3, પછી 1 2 ને 3 એટલે 3 થી 6, ને 7 8 9 એટલે 6 થી 9. ક્યાં આવ્યા? 3 3 ને 9 ઉપર, બરાબર. તો અહીંયા આપણે લખતું 9. હવે 4 × 2 કીધા છે, તો બાળકો એનો મતલબ શું થયો? 4 4 ડગલા 2 વખત, બરાબર. તો પેલા 0 થી 4 1 વખત, પછી 4 થી 5 1 ડગલું લેવાનું, બરાબર. 4 થી 5 4 ડગલા 1 વખત લેવાનું. તો ચાલો 0 થી 4, તો અહીંયા 1 વખત 4 લીધા. હવે 4 બીજી વખત, તો 1 2 3 4, તો અહીંથી ક્યાં આવશે? અહીંયા. તો જુઓ બાળકો ક્યાં આવ્યા? 8 ઉપર. પેલા 0 થી 4 1 વખત, 4 થી 8 બીજી વખત, તો ક્યાં આવ્યા? 8 ઉપર, એટલે 4 2 ને 8 થશે, બરાબર. તો બાળકો 4 2 ને 8 આવ્યા. હવે આપણે આના સિવાયની પ્રેક્ટિસ કરીએ. તો ચાલો 8 × 2, પછી 6 × 3, 5 × 3, બરાબર. તો ચાલો હજી આપણે આગળ પ્રેક્ટિસ કરીએ. જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને વધુ આવડશે. 8 × 2, ચાલો 8 × 2 છે, તો શું કરશું આપણે? 8 ડગલા, બરાબર. 8 × 2 એટલે પેલા 8 આપેલા છે, તો પેલા 8 ડગલા. તો ચાલો પેલા 8 ડગલા લેશું 0 થી 8 સુધી, બરાબર. તો 0 થી 8 એટલે 1 વખત થયું. હવે કેટલી વખત થાય? 2 છે એટલે 8 કેટલી વાર? તો કે 2 વાર. તો આ 0 થી 8 એટલે 1 વાર, ને 8 5 1 2 3 4 5 6 7 8 બીજી વાર, બરાબર. તો ક્યાં આવશું આપણે? 16 ઉપર. તો કેટલા આવ્યા? 8 × 2, તો
16 बराबर तो 8 दूने 16 થશે। હવે 6 ગુણ્યા 3 તો બાળકો 6 ગુણ્યા 3 એટલે કે 6 6 ડગલા કેટલી વખત 3 વખત એટલે કે 6 3 વખત ચાલો તો 6 3 વખત લઈએ આપણે તો પહેલા 0 થી 6 એક વખત બરાબર હવે 6 પછી બીજા 6 બીજી વખત લઈએ 1 2 3 4 5 6 એટલે 12 ઉપર જાય તો આ બીજી વખત પાછા 6 લેવાને એક વખત 1 2 3 4 5 6 તો એ 12 થી ક્યાં આવશે 18 સુધી આવશે તો શું આવ્યું 6 કેટલી વાર લીધા આપણે 3 વખત તો કેટલા આવ્યા 18 બરાબર તો શું આવશે 6 તેરીને 18 હવે બાળકો 5 ગુણ્યા 3 તો 5 ગુણ્યા 3 છે તો પહેલા 5 કેટલી વાર લેવાના તો કે 3 વખત લેવાના તો હવે તમને બધાને સમજાઈ ગયો હશે આ કઈ રીતના છે ગુણાકાર તો 5 3 વખત તો પહેલા 0 થી 5 લેવાના એક વખત બરાબર 5 થી કેટલા લેશો આપણે 10 તો કે બીજી વખત ને 5 થી 15 સોરી 10 થી 5 બીજા એટલે 15 બરાબર ત્રીજી વખત તો ક્યાં આવ્યા 5 તેરીને 15 બરાબર તો 15 પાસે આવ્યા શું કર્યું 5 3 વખત તો પહેલા 0 થી અહીંયા 5 એક વખત લીધા 5 થી 10 બીજી વખત લીધા 10 થી અહીંયા 15 ત્રીજી વખત બરાબર તો બાળકો તમે પણ આ રીતે અલગ અલગ સંખ્યા રેખા દોરીને એકનું એકમાં જ દર્શાવજો બરાબર એટલે વ્યવસ્થિત તમને થઈ જશે તો બાળકો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1 સ્ટાર્ટ કરશું બરાબર।